friend. You're not good? Like a friend. No, I'm not dumb. आज सांझे अहीं मैं बात करता था, मैंने कोई के बहुत सरस बात करी कि कितनी भूमि ने एनी चेतना होय छे। तमे कोई भूमि में प्रवेश करो तो ये भूमि नी एक चेतना होय छे। बात साची छे, दुनिया भर में घणी जगह केरी तो थती हशे, पण केसर केरी नु एक जुदू नाम केम छे? ताकि ए केरी मां ए भूमि नी मिठास पड़ेली छे। एम आ धरती ऊपर जे चेतना આઈની ચેતના, આઈની ચેતના એ તો સર્વવ્યાપી છે, પણ કેટલીક જગ્યાએ તમને એની વિશેષ અનુભૂતિ થાય એવી આ જગ્યા ઉપર પૂજ્ય બનુમાને કારણે હમણાં ગિરીશભાઈ વાત કરી, બહુ સાચી વાત છે કે કોઈ મોટા વ્યક્તિત્વના અભાવે ઘણી સંસ્થાઓ ઘણી જગ્યાઓ એનું મહત્વ પણ ઘટી જાય અને કાળક્રમે લોકોને યાદ પણ ન રહે કે અહીંયા શું હતું, એવું બને છે। પણ આ જગ્યાનો પ્રતાપ, આ જગ્યાનું મહત્વ, આ જગ્યાનો રોટલો એ એવો ને એવો રહ્યો એ આઈ બનુમાના પ્રતાપે આ બધું ચાલુ રહ્યું, એને એને જેટલા ધન્યવાદ આપી એટલા ઓછા છે। અને પ્રેરણા, બનુમાની પ્રેરણા, આપણા સૌની પ્રેરણા, એ અંતે તો આઈની પ્રેરણા છે। માની સ્તુતિ કરવી અથવા માના તત્વોમાં શ્રદ્ધા રાખવી એ વાત દુનિયાભરમાં સામાન્ય નથી। વિશ્વના બહુ ઓછા ભાગ એવા છે કે જેને માને માતા સ્વરૂપે, શક્તિ સ્વરૂપે, માતાજી સ્વરૂપે પૂજવામાં આવે એવી જગ્યાઓ ઓછી છે, એવા સંસ્કાર ઓછા છે। મહિલાઓની તરફની લાગણી તો વિશ્વના દરેક ભાગમાં છે, પણ મહિલાઓમાં આ શક્તિનું અર્પણ, મહિલાઓમાં આ શક્તિ છે એવું માનવું અને એના પ્રમાણ એ વિશ્વના બહુ ઓછી જગ્યાએ મળે છે, એમાંનો આપણો એક દેશ છે। એવું મેઘાણીભાઈએ જુદા જુદા લોક સાહિત્યનો અભ્યાસ કરીને તારણ કાઢ્યું છે। મેઘાણીભાઈએ બે તારણ કાઢ્યા કે લોક સાહિત્યો તો બધે છે, કવિ પરંપરા તો બધે છે, પણ બે વસ્તુ અહીંયા વિશેષ છે। એમાંની એક વાત એ કે આ ચારણ પરંપરામાં જેમાં પોતાનું સીધું હિત ના હોય પણ સત્ય હોય તો એને માટે સ્વાર્પણ કરવું, બલિદાન કરવું, જેને ત્રાગુ કહો કે જે નામ આપો, પણ જેમાં એનો પોતાનો સ્વાર્થ ન હોય એ જે તત્વ છે એ વિશ્વમાં આ ભાગમાં જ છે। તો એ જે આઈ તત્વ છે એની આ ઉપાસનાનો આ પર્વ છે। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, છેક વેદોથી માનું મહત્વ સ્વીકારવામાં આવ્યું
અલગ અલગ રૂપે માની પૂજા કરવામાં આવી, અર્ચના કરવામાં આવી, ભક્તિ કરવામાં આવી, એમાં એક સૌથી વધારે ઉપાસના શક્તિ સ્વરૂપા તરીકે થઈ. અને એ શક્તિ સ્વરૂપા જે થઈ એમાં એક નામ જે બહુ જલ્દીથી આપણી સામે આવે, સ્મૃતિમાં આવે, પવિત્ર હોવાથી આવે, જાણીતું હોવાથી આવે, એ રામકૃષ્ણ પરમહંસનું નામ આવે. કે જેને માં સાથેના સંવાદો, માં ને દીકરાની સાથેના સંવાદો થાય એવી સ્થિતિ હતી. અને માની શક્તિ એનામાં ઉતરી હતી અને એની જ શક્તિ એના સમર્થ શિષ્યમાં ઉતરી હતી, એ જાણીતી વાત છે. એટલે યા દેવી સર્વ ભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા, એ જે વાત ચંડીપાઠથી શરૂ થઈ અને ચંડીપાઠ અગાઉ છે એક વેદથી શરૂ થઈ, એમાં ચારણ કવિઓ એક નવી સુગંધ ઉમેરી, એક નવું પ્રમાણ, એક નવું ડાયમેન્શન ઉમેર્યું. મારી એમાં ઓગળી રાત અંધારી અને કાળકાએ કાજળ ઘેર્યા રે લોલ, માડી એમાં નાવિકની નજરું મુંજાણી કે સોનબાઈ વારે ચડે રે લોલ. અને હવે ત્રીજું જુઓ કે માડી તું તો કરુણાને ઉજળે કાંઠે અને જબુકી જોત જોગણી, માડી તું તો કરુણાને ઉજળે કાંઠે. હવે તમે જુઓ આ ભગત બાપુ એક નવી વાત આ જ પરંપરામાં ઉમેરી કે આ શક્તિ ખરી પણ એનો વાસ ક્યાં, તો કરુણાને ઉજળે કાંઠે. આ શક્તિ બેસે છે ક્યાં, તો કરુણાને ઉજળે કાંઠે. એટલે આ શક્તિને કરુણા સાથે નિસ્બત છે. અને આ શક્તિ અને આ કરુણા એની ઉપાસના આ કવિઓએ કરી, આ લોક કવિઓએ કરી. એમણે જે દર્શન કર્યું, અંબાદાનભાઈએ સરસ વાત કરી ઇંગળાજ માતાની, કરણીજીની, એ જ્યોત, એ જ્યોતમાં પણ એમને માતાજીની દયા દેખાણી, એ જ્યોતમાં માતાજીની શક્તિ દેખાણી, એ જ્યોતમાં માતાજીનું વ્યક્તિત્વ દેખાણું. પણ એ જ્યોત એટલે મંદિરમાં જ સીમિત ના રહી. આ માતાજીઓની ચેતના એ તો મંદિરના કોઈ બંધનો રાખ્યા નહીં, કે ન કોઈ સંપ્રદાયના બંધનો રાખ્યા, ન કોઈ જ્ઞાતિના બંધનો રાખ્યા, કારણ કે એનેથી પાર ઉઠેલું આ આઈ તત્વ છે. એટલે મેઘાણીભાઈએ એક પ્રાચીન ચારણી છંદના ઉપયોગ એના એક બે કથાઓમાં કર્યો છે, જોતે પ્રણંબા, આ જ્યોતની વાત લઈને, જોતે પ્રણંબા જુગદંબા આઈ અંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી, હોતે અથાકમ વીર હાકમ બજે ડાકમ બમણી, જગમાય પરચો દીધ જાહર રાસ આવડ રમણી. સમસ્ત બ્રહ્માંડમાં એક જગ્યાએ નહીં સાહેબ, સમસ્ત બ્રહ્માંડ જાણે આવડ રાસ રમતી હોય એવી સ્થિતિ એ આ પ્રાચીન છંદમાં એનું વર્ણન છે. મેઘાણીભાઈ એનો ઉપયોગ એમની કથાઓમાં કર્યો છે. એ આ તત્વ. હવે આ કવિઓએ માડી તું તો કરુણાને ઉજળે કાંઠે જબુકી જોત જોગણી રે, માડી તારા ખમકારા ગગને ગાજ્યા, કારણ કે આ તો નાવિકની નજરું મુંજાણી હતી તો એની સહાય કરવાની રીતે કઈ ખાનગી નથી, એની સહાય કરવાની રીતે દુનિયા જુએ એવી છે. માડી તારા ખમકારા ગગને ગાજા અને પાણીમાં અજવાળા પડ્યા રેજી. આ જ્યોતની વાત ફરી પાછી ત્યાં તમે અનુસંધાન કરો કે એ જ્યોત આ મંદિરની જ્યોત હોય, હિંગળાજની જ્યોત હોય કે કરણીજીની જ્યોત હોય, એ જ્યોત ને આ કરુણા સાથે જોડો તો એ પહોંચી છે એના ભક્ત પાસે, પહોંચી છે એના સાધક પાસે, પહોંચી છે એના ઉપાસક પાસે.
માડી તારા ખમકારા ગગન ગાજ્યા અને પાણીમાં અજવાળા પડ્યા. અહીંયા કરુણા સાથે એને જોડી રામચંદ્રજીને અનેક પ્રકારની જે વિશિષ્ટ ઉપમાઓ આપી એમાં તુલસીદાસજીની એક ઉપમા એ સર્વમાન્ય સર્વપ્રામાણ્ય રહી. જનક સુતા જગ જનની જાનકી, એ કોને પ્રિય છે એ બીજી પંક્તિમાં વાત કરી. અતિશય પ્રિય કરુણા નિધાન કી. રામને તુલસીદાસજી એ કહ્યું કરુણા નિધાન, દયાવાન નથી કયા. એક અધ્યાપક પાસેથી મેં એક સમજવાનો પ્રયાસ કર્યો, કારણ કે ડિક્શનરીમાં તો લિમિટેડ સમજ આવી. મેને કહ્યું કે અહીંયા દયાવાન લખ્યું હોત તો શું થાત, તો કે તો સાહેબ એનો અર્થનો પૂરો પ્રભાવ ના આવત. મેને કહ્યું કેમ, તો કે દયા તો સવારે હોય ને બપોરે ન પણ હોય, સોમવારે હોય ને બુધવારે ન પણ હોય, પણ કરુણા એ તો જીવની સાથે જ પેદા થાય અને જીવ જાય ત્યાં સુધી રહે. માટે એને કહ્યું કે ભગવાન રામચંદ્રને તુલસીદાસજીએ કરુણા નિદાન કહ્યા. અને અહીંયા જુઓ ભગત બાપુ, માણી તું તો કરુણાને ઉજળે કાંઠે અને જબુકી જોત જોગણી, માણી તારા ખમકારા ગગને ગાજ્યા અને પાણીમાં અજવાળા પડ્યા. ખબર નહીં, હું કઈ એવું કોઈ પ્રમાણ આપી શકું એવો વિદ્વાન નથી, પણ એક ભાવક તરીકે મને એમ લાગે છે, એક ભાવક તરીકે મને એમ લાગે છે કે આઈમાને જોવાની દ્રષ્ટિ, આઈમા તરફની માન એ તો ઘણા કવિઓને હશે ને ઘણા લેખકોને હશે, પણ આઈમાને જોવાની એક કોઈક જુદી દ્રષ્ટિ આ દાઢીવાળા દુલામાં હોવી જોઈએ, નહીતર સાહેબ આવું પરિણામ ના આવે. માણી તને પારખ છે કોક પુણ્યવાળો. પુણ્યવાળો એટલે કેવો, પાછું એમને ડિફાઈન કર્યું બીજી લીટીમાં, કે જેને અંતર આંખ ઉગડી રહેલી, એની અંતરની આંખ ઉગડી હશે એ તને ઓળખશે. એમની દ્રષ્ટિથી તમે આવીને જુઓ, કોઈ પણ દ્રષ્ટિથી આવીને જુઓ ભવ્ય લાગે, પણ ભગત બાપુની દ્રષ્ટિથી આવીને જુઓ તો તમને એમાં ભવ્યતામાં છોગું ચડ્યું એવું લાગે. આ તત્વની ઉપાસના કરી એટલે ભગત બાપુએ ફરી કહ્યું કે અમે શું કર્યું ચારણોએ કવિઓએ, કે અમે ભાન બેભાનમાં માત પૂજને રટ્યા. બીજું તો કઈ આવડ્યું નહીં, પણ આટલું આવડ્યું, અમે ભાન બેભાનમાં માત પૂજને રટ્યા અને વિસારી બાપુનું નામ દીધું, ચારણો જન્મથી પક્ષપાતી બન્યા અને શરણ જનની તણું એક લીધું, તે લડાવી ઘણા લાડ મોટા કર્યા. તે અમને બદલામાં આટલું, અમે આ નક્કી કર્યું કે અમે તારા પક્ષે, એટલે તેની સામે રેસિપ્રોકેટ કર્યું, લાડ કરાવ્યા. પણ પછી પાછું લખ્યું કે તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા. હવે જુઓ સાહેબ, એને કહ્યું કે લાડ લડાવીને જતા રહ્યા તો અમે બગડ્યા એવો જ કદાચ, એ છતાં બગડ્યા હોય જુદી વાત છે, પણ ખાલી લાડ લડાવીને જતા રહ્યા હોત, પણ તે ઘૂંટડે દૂધ પાયું ને હવે ઘૂંટડે દવાઈ પાય, એટલે એની સાથે સાથે અમને સત્કાવ્ય આપ્યું. સાહેબ આનેથી મોટી બીજી કૃપા કરી, જેને શબ્દ મળી ગયો એને શું બાકી. કબીરજીએ લખ્યું સાધો શબ્દ સાધના કીજે, સાધના તો શબ્દ નહીં કરો. એટલે કહ્યું કે
તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા, ખોળલે ખેલવ્યા બાળને માવડી આપ. સૌ જાણો છો આ રચના, કઈ નવી વાત નથી. અને આ સત્કાવ્યની પરંપરા જે આઈએ આપણને આપી, જે આઈએ કવિને આપી, એ તો રહેવાની. કવિ પોતાની યોગ્યતા જાળવે એ જ જવાબદારી કવિની. બાકી આઈએ તો એ તત્વ એને આપ્યું છે. અને આ સત્કાવ્ય ચાલુ, સાહેબ સમાજમાં સ્વીકૃતિ પામે. બે એક દિવસ પહેલા હું અમદાવાદ રેડિયો સ્ટેશન ઉપર કોઈક કારણસર અલબ જલબ ગયો, તરત નીકળી જવું, પણ એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર કોઈ બહેન હતા એ ઓળખી ગયા, એટલે જરા વાત કરી એમણે. એટલે એની સાથે એક બીજા ભાઈ હતા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, જેને હું ઓળખતો નહોતો, પણ કોઈક કારણે મને મળ્યા હશે, ઓળખતા હશે. એને કહ્યું કે સાહેબ, તમે એક વખત 3 મહિના માટે એક સ્પોન્સર પ્રોગ્રામ કરી અને ભગત બાપુની 30-30 મિનિટની રામાયણની પ્રોગ્રામ જે વગાડવાનું કરાવ્યું હતું આકાશવાણી ઉપર, એમાં અમને જેટલી સંખ્યામાં પોસ્ટકાર્ડ મળ્યા એ તે દિવસનો રેકોર્ડ હતો અને આજનો રેકોર્ડ છે. સાહેબ, રામાયણ કઈ ભગત બાપુ એ પહેલી વખત વાંચી છે? એની પહેલા ઘણા વાંચી ગયા છે અને એની પછી એ ઘણા વાંચે છે. તો માણસોને આટલું બધું ગમ્યું કેમ? હું વિચારમાં પડી ગયો. કારણ કે તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા, એનો પરચો ચાલે. હમણાં વિગુદાનભાઈ સાથે વાત કરતા ત્યારે અમે વિચાર કરતા હતા કે ભજન તો ઘણા લોકોએ ગાયા ને, ભજન ગાવા વાળો તો આ ભજનનો પ્રકાર તો 500-700 વર્ષથી સતત ચાલે છે અને ઘણા લોકોએ ભજન ગાયા. પણ નવા ચીલા ભજનમાં જે નારાયણ સ્વામીએ પાડ્યા, તો એની છટા જ જુદી. એક દિવસ ત્યાં માંડવી પાસે આશ્રમમાં ગયો, ત્યારે મેં કહ્યું, બાપુ તમે આ વાગડમાં બધે ભજન કરો છો ને આટલા બધા માણા ભેગા થાય છે અને આખી રાત બેસી રહ્યા છે, તમે કરો છો શું? મને કે ભાઈ એવું છે ને, પેલા આજુબાજુના પાડોશીઓ કહેતા, પાડોશીને કે તે તમને ભજન છે આજે, તે કે ના, કેમ ચા પાણી મોકલવા છે? કે ના ના, તો વાડીએ હુવા જતા રહીએ ને, એવા ભજનના ભાવ હતા. એમાંથી પરિસ્થિતિમાં કેટલો મોટો ફેર પડ્યો. સાહેબ, 10:30-11 વાગે શરૂ કરે, એક જ બેઠકે, એમાં ન કોઈ બીજો બોલવા વાળો હોય, ન કેવા ન કેવા જેવા જોક્સ કોઈ કહેતું હોય, ન બીજા કોઈ નખરા હોય, અને તોય 4:15 વાગે લોકોમાંથી એક માણસ સાહેબ ઉભો ન થાય. ખાલી સંતવાણી. એક માણસ ભેટ અહીંથી છે, આ સત્કાવ્યના દૂધ પાયા, તમે જોયું એનું પ્રમાણ. એક માણસ જેટલા વર્ષ જીવ્યા એનાથી વધારે વર્ષથી એની દર વર્ષે એનો એની જે મૃત્યુ થયું એ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એને એને જેટલા વર્ષ જીવે એનાથી વધારે વર્ષ આ ઉજવણી થયા છે. અને તોય અમારે હમણાં યુનિવર્સિટીનો અમદાવાદનો હોલ છે કે ત્યાં કન્વેન્શન સેન્ટર એક નવું થયું છે અને 2,500 સીટ છે, 2,500 લોકો એકસાથે બેસી શકે એવી જગ્યા છે. એટલે ભાઈ યોગેશ ને અમારી પાસે આવ્યા, રાજેન્દ્ર ને યોગેશ, તેણે કહ્યું કે આપણે આ વખતે સાહેબ હેમુભાઈની સ્મૃતિમાં જે પ્રોગ્રામ કરવાનો છે એમાં આ હોલ રાખ્યો છે. મને થોડી મનમાં શંકા પડી કે એક તો અમદાવાદ શહેર અને આ 2,500 માણસની કેપેસિટી વાળું ઓડિટોરિયમ. એટલે મેં એને કહ્યું કે આમ બાપુનગર બાજુ, બાપુનગર વાળા આપણે બધા કાઠિયાવાડ વાળા, એટલે કાંટો રે.
એટલે મેં ત્યાં કઈક રાખવું હતું ને નાનો હોલ, મને કે ના ના વાંધો નથી. 8:30 વાગે કાર્યક્રમ શરૂ થવાનો હતો, અમે 8:30 ને 5 વાગે અમે પહોંચ્યા હશું. સાહેબ 8:30 વાગે 2500 માણસ એ હોલમાં બેઠું હતું. એક એવો કલાકાર કે મેં તમને કહ્યું એમ એને એને ગુજરી ગયા એટલા વર્ષ થયા છે. આભમાં ઉગેલ ચાંદલો અને જીજાબાઈને આવ્યા બાળ, બાળુડાને માત હિચોળે અને ધણાના ડુંગરા ડોલે, કેટલા લોકોએ ગાયું હશે સાહેબ. પણ આજે હમણાં રેકોર્ડ વગાડો જોઈએ, એની ભાત જુદી છે. નીતે રેકોર્ડિંગની આજની ટેકનિકના પ્રમાણમાં બહુ જ સાધારણ ટેકનિકો. આજે તો હવે ટેકનિકને કારણે પણ ઘણું બધું તમે સુધારી શકો. આ તો એ પરિસ્થિતિ નહોતી, પણ આ શક્તિ. લોક કલાકારોના કાર્યક્રમો થાય, એમાં ઘણા બધા કલાકારો આવે. લોક કલા સાથે કોઈ એક જ્ઞાતિ જ સંકળાયેલી છે એવું તો છે નહીં, હોવું પણ ના જોઈએ. પણ ભીખુદાનભાઈ હોય ફેર નથી પડતો, કીર્તિદાનભાઈ હોય તો ફેર નથી પડતો, લાખાભાઈ હોય કે જીતુભાઈ હોય અમારે ફેર ના પડે. કારણ કે આ બધા એ એક જ કુળમાંથી આવે છે. આ એક મોટી ભેટ એ આ આઈ પ્રતાપે મળી છે, આઈની શક્તિમાંથી મળી છે. અહીંયા લોકસાહિત્ય ઉપર એમણે ડોક્ટરેટ કર્યું છે, વેરાવળમાં કામ કરે છે, સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. સાહિત્ય પરિષદમાં પેલા લોક સાહિત્ય વિભાગ એવું વર્ષો સુધી હતું જ નહીં, કારણ કે એક વિદ્વાન સાહિત્યકાર એ કહ્યું કે એવું એ લોક સાહિત્ય કોઈ હોય જ નહીં. એ આમ બીજી રીતે તો ઘણા વિદ્વાન હતા, એમની વિદ્વતા વિશે કઈ કોઈ શંકા નથી, પણ આ એક દ્રઢ માન્યતા હતી કે સાહિત્ય એટલે છે એમાં લોક સાહિત્ય છે એનું, એ તો બોલચાલની ભાષા, એનો શું પ્રભાવ પડે. એટલે વર્ષો સુધી એનો અલગ લોક સાહિત્યની વાત આ સાહિત્ય પરિષદમાં નહોતી. એટલે જૂનાગઢમાં કદાચ રાજ્યની સ્થાપના થઈ એની 2-1 વર્ષ પહેલા તે વખતે સાહિત્ય પરિષદ થઈ. એટલે જૈમલભાઈ લખે છે કે રતુભાઈ કહ્યું કે આ વખતે આપણે પ્રયાસ કરીએ, રતુભાઈ અદાણી એ આ એક એનો વંદન કરીએ, એને વંદન કરીએ, કારણ કે એનું આ શતાબ્દીનું વર્ષ ચાલે છે, એની જન્મ શતાબ્દીનું વર્ષ છે. એને કહ્યું કે આપણે પ્રયાસ કરીએ ફરી આ વખતે કઈ. જૈમલભાઈ કે હવે બહુ કરી ગયો, હવે જવા દો ને. કે ના, આ વખતે મારી સલાહ માનો, મેં એમની સાથે વાત કરી છે કે તમે રોજ સાંજે કવિતાઓ સાંભળો છો, તો આજે એક દિવસ લોક સાહિત્યની વાત એક અમારે લોક સાહિત્યકાર આવીને કરશે, એમણે હા પાડી છે. એટલે જૈમલભાઈ કહ્યું કોને આ વાત કરવા મોકલશું, અને રતુભાઈ અદાણી આ વાણિયાની દ્રષ્ટિ જુઓ કે મેરુબાભાઈ. અને સાહેબ મેરુબાભાઈ ગયા. મેરુબાબા પૂજ્યા જાય અને એને શરૂઆત કરી અને 5-15 મિનિટમાં લોકો સ્તબ્ધ થઈ ગયા. કવિઓ સાહિત્યકારો, એને થયું કે આ વાણીનો પ્રભાવ અને આ શક્તિ. પછી કોઈ દિવસ કોઈએ લોક સાહિત્ય માટે વકીલાત કરવા નથી જવું પડ્યું, તો નહોતા મેરુભા બાપુ વકીલાત કરવા ગયા. એને કઈ એવું કહ્યું નહોતું કે આમ કરો તેમ કરો, એને તો કહ્યું કે આ સાહિત્ય છે. પણ પરિણામ એ જ આવ્યું જે રતુભાઈ ધાર્યું. એટલે આ સત્કાવ્યની ધારા તમે જુઓ ક્યાં ક્યાં પ્રગતિ છે, કારણ કે એ શક્તિ અને એ શક્તિ અને એની કરુણા અને એ કરુણામાંથી પ્રગટેલી આ કાવ્યધારા.
રાજકોટ ની રેડિયો સ્ટેશન મળે એવા ઢેબરભાઈ ના ખૂબ પ્રયાસો હતા સૌરાષ્ટ્ર સરકાર વખતે. એટલે દરેક સરકારો આજે પણ એ પ્રથા પ્રચલિત છે કે અમુક સમયે અમુક રાજ્યના મુખ્યમંત્રીઓ જાય ત્યારે ઓકેઝનલી દેશના પ્રમુખ ને પ્રેસિડેન્ટ ને મળે, એના સાથે થોડી વાતો કરે, રાજ્યની વિકાસની વાત કરે. પ્રેસિડેન્ટના હાથમાં આમ કઈ નથી ને આમ ઘણું છે, કોન્સ્ટિટ્યુશનલ હેડ છે. એ સૌરાષ્ટ્ર સરકારની જયારે એની સાથે મુલાકાત ગોઠવાઈ ત્યારે એક સૂર્યકાંત દવે નામના આકાશવાણીમાં વર્ષો સુધી કામ કરેલા અધિકારીએ એનો ઇતિહાસ લખ્યો છે. એને કહ્યું કે ડેબરભાઈએ કહ્યું કે આ રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત, અરે અહીંયા અહીંયા સચિવાલય મંત્રાલય સાથેની મુલાકાત પૂરી થાય અને રાષ્ટ્રપતિ પાસે જવાનું થાય ત્યારે કવિ કાગ ત્યાં આવે એવું કરાવજો. ડેબરભાઈએ એવો સંદેશો છોડ્યો અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે એ વિશે ભગત બાપુએ લોક સાહિત્ય વિશે, ચારણી સાહિત્ય વિશે એક પ્રસ્તુતિ કરી. એને કહ્યું કે આ ભગવદ્ ગીતાનો કર્મયોગ છે એ અમારા લોક સાહિત્યકારોએ બરાબર ઝીલ્યો છે. રાજેન્દ્ર બાબુ ને એક પ્રિય પુસ્તક એ અનાશક્તિ યોગ છે જે ગાંધીએ લખ્યું. તમે જુઓ ભગત બાપુએ અનુસંધાન કેવું કર્યું. એના સંદર્ભમાં એણે કહ્યું કે એ એ જે અનાશક્તિ યોગ છે એ કર્મયોગ છે એની વાત અમે વણી લીધી છે. અને પછી સાહેબ એણે આ કર્મયોગ ઉપર વાત કરી. કર્મયોગ ઉપર વાત કરતા એણે કહ્યું રાજેન્દ્ર પ્રસાદ ને પ્રમુખ ને કહ્યું એમણે કહ્યું કે આભના થાંભલા રોજ ઉભા રહે અને વાયુના વીજળા રોજ હાલે, ઉદય અને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજમહલે, આ દોડતી દોડતી પડી જતી પડી જતી રાત નવ સૂર્યના હાથ આવે, આ તો કર્મવાદી બધા એ કર્મ કરતા રહે એમને ઊંઘવું કેમ ફાવે. ભગતબાપુના સાહિત્યની રજૂઆત એમણે ભરપેટ તે દિવસે, ત્યાં સમય ઓછો આપ્યો હતો પણ એમણે કહ્યું કે તમે ચલાવો આ વાત, હજી ચલાવો. જેમ ગુરુદેવ ટાગોરને મળવા ગયા હતા મેઘાણીભાઈ, ગુરુદેવે કઈ 20-25 મિનિટનો ટાઈમ આપ્યો હતો અને પછી સરોજિની નાયડુનો ટાઈમ હતો કવિરાજને, કવિગુરુને મળવાનો. એ ઘટના પણ બહુ સરસ છે. આમણે એટલી બધી સરસ વાત કરી કે ગુરુદેવે કહ્યું ચાલુ રાખો. એમના જે હતા ઓફિસના લોકો કે એમની સહાયક લોકો એને કહ્યું પણ સરોજિની નાયડુ બહાર બેઠા છે. એટલે સરોજિની નાયડુએ બારણું ખોલીને જરા જોયું મેઘાણીભાઈને, કવિગુરુને બેઠેલા જોયા. એટલે એને બહાર નીકળીને કહ્યું કે આ કઠિયા કાઠિયાવાડની કવિની તરફેણમાં, આ કાઠિયાવાડના કવિની તરફેણમાં આ મારા સમયનું હું રાજીનામું આપીને જાઉં છું, અહીં એને ચલાવવા દો, આ તો ચલાવવા જેવું છે. અને અહીંયા એવું એવું જ થયું. નીર સાગર તણા સ્થિર રહેતા નથી, એ તો ધીર ગંભીર દિન રાત ગાજે, સામટી સરિતાઓ પાણી પાતી રહે, તોય નવ આપનો ગુણ ત્યાગે, ઓટમાં કદી એ આંસુ નથી સારતો અને ભરતીમાં નથી છલકાઈ જાતો, જગતને કર્મના પાઠ સમજાવતો, એ તો ભરતીને ઓટમાં લહેર કરતો. એ સાહેબ રાજકોટ રેડિયો સ્ટેશન મંજૂર થયું એમાં એનું એવું તારણ છે લેખકનું, તેમાં ભગત બાપુની રજૂઆતનો એક મહત્વનો ફાળો. એટલે આ જે ધારા ચાલી, આ જે પરંપરા ચાલી અને જાગૃત છે, જીવંત છે, કઈ 5000 વર્ષ પહેલાની આ વાત કરતા નથી કે ગળે ન ઉતરે એ વાત કરતા નથી. માણસો તમે જે વાત કરો એને તર્કના
ત્રાજ વહેતો લે. તમે કહો કૃષ્ણ ને ત્યાં સુદામાં ગયા અને કૃષ્ણ એને લેવા દોડ્યા તો વિડીયો બતાવો. હવે અત્યારે આ પાયલ વાળા બતાવે, પણ એ વિડીયા ક્યાંથી બતાવવા? પણ સાહેબ એવું નથી, આ શાસ્ત્રોએ તો એક આ વિચાર આપ્યો. આવ્યો મારો બાપલિયો આવ્યો, તમે જુઓ તો આ કવિ દાદના શબ્દો કેવા છે. આવ્યો મારો બાપલિયો આવ્યો, બાળાપણનો ગોઠી આવ્યો, ઓછા બોલો આદમી આવ્યો, સાવ ગોળો સુકર્મી આવ્યો. અને કૃષ્ણ કહે છે કે એ લાવ્યો શું મારા માટે, આવું તો કોઈ લાવે નહીં. કે જે નથી સાવ એ ખાલી આવ્યો, આ ખાલી નથી આવ્યો મારો મિત્ર, એ તો વાહલક ગોકુળ વાળી લાવ્યો, ગુરુ સાંદીપ નું આંગણ લાવ્યો, કેટલું કેટલું લઈને આવ્યો, અને પ્યારું મુજ બાળક પણ લાવ્યો. ઘણા વર્ષો પહેલા મને યાદ હતું કે હું બાળક હતો, એ આજે આની આંખમાં પાછો લઈને આવ્યો. ગોકુળિયાનો કલરવ લાવ્યો, અરે જાણે મારો પરભવ લાવ્યો. તમે જુઓ તો ખરા કૃષ્ણ કેવી વાત કરે છે, અને શું દાદે લખ્યું છે. ગોકુળિયાનો કલરવ લાવ્યો, જાણે મારો પરભવ લાવ્યો, છાયો શીળો શીળો લાવ્યો. ઘણી વાર ઘણા દિવસો પછી એક શાંતિ થઈ, આ રાજના કારભાર, આ રાજની ચિંતાઓ, આ રાજની ખટપટો, એમાં જે મુશ્કેલી હતી એને કારણે જે જીવ ખેંચાતો હતો, એમાં છાયો શીળો શીળો લાવ્યો. અને પછી છેલ્લે કહે છે જશોદા માનો ખોળો લાવ્યો. આટલી આટલી વસ્તુઓ લઈને આ મારો મિત્ર આવ્યો છે. એટલે આ જે વાતો છે એ વાતો તો આ હમણાંની વાત છે, ગઈકાલે અહીં જોગમાં આવ્યા હતા. અમે ભીખુદાનભાઈ આ બે ત્રણેક વર્ષ પહેલા વારંવાર કચ્છમાં જવાનું થાય, માંડવી અમારો એક પ્રોજેક્ટ, એટલે માંડવી પાસે ઉત્તર ભારતમાં આવેલા એક સાધુનો આશ્રમ છે. સાધુનું નામ પણ મોટું છે અને આશ્રમ એ મોટો છે ત્યાં. એટલે દર વખતે તો ત્યાં એક શિવ મંદિર છે, તો હું અગાઉ પણ બે ત્રણ વખત દર્શન કરવા ગયેલો, પણ ત્યારે સાધુ મળેલા નહીં, બહાર ગયા હશે, અને મને પણ બહુ ખ્યાલ નહોતો એમનો, પણ તે વખતે હાજર હશે. એટલે અમારી સાથે ના અધિકારીઓ હતા કે આ સાધુ હાજર છે, બે મિનિટ મળીએ તો સારું લાગશે. ચોક્કસ મળ્યા, એમને સ્વાભાવિક રીતે ચા પાણીનો વિવેક કરો, બેસાડ્યા. પણ મેં જોયું કે દુનિયાભરની તમામ વ્યવસ્થાઓ સામે એ સાધુ મહારાજને અસંતોષ હતો. સરકાર સામે હોય એ તો સ્વીકાર્યું કે હોય જ, કે એ તો લિસ્ટમાં પેલા જે હોય, એટલે એ તો એને જે પેટ ભરીને કીધું. અમારા લોકોએ વચ્ચે કીધું કે હવે સાહેબ આપણે ઉઠીને જઈએ, હવે ઉઠીને જવાય નહીં, હવે આને ચા પીવરાવી છે ત્યારે તમને સારી લાગી, અને હવે વાત કરે ત્યારે સાંભળો. એટલે એને અવ્યવસ્થા વિશે વાત કરી, એને ખોટી વાત કરી એમ નથી કેતો, એને અનુભવ થયા હશે જે હોય તે. ગામ વિશે વાત કરી, આના વિશે વાત કરી, તેના વિશે વાત કરી, પછી વાતમાં થોડા કે ધીમા પડ્યા અને ચલમની પેલી સટબટ લેવા ગયા, ત્યારે મેં ધીમેથી પૂછ્યું એમને, મેં કીધું બાપજી અહીંયા એક લોકો માતાજી તરીકે રતડિયામાં કોઈ છે એવું મેં સાંભળ્યું છે. આમ ચલમ મૂકી દીધી, એને બે કાન પકડ્યા આપતી સાહેબો. અરે હાંસભાઈ માં ક્યાં આખું વાત કરી રહ્યો સાહેબ, એની વાત કરી, એ તો પ્રભાવી. અરે સાહેબ એ તો જીવતી જોગમાં આવી મને કે એની તમે વાત કરો. અને સાહેબ એનું આખી જે નેગેટિવ પર્સનાલિટી છે એમાં 180 ડિગ્રીનો ફેર પડી ગયો. આ તો ગઈકાલની વાત. ચરમંથુ
કેવી સ્થિતિ કહેવાય? આ ચારણાયો આ આઈ તત્વ એને મેં આ શરૂઆતમાં જ આપને કહ્યું કે એને કોઈ શાસ્ત્રોક્ત વિધિ વિધાનો અમુક પ્રકારની ક્રિયાઓ એની સાથે સાહેબ નિસ્બત જ નહોતો, એને પવિત્ર જીવન સાથે નિસ્બત હતી, એને પવિત્રતા સાથે નિસ્બત હતી, એને સાદગી સાથે નિસ્બત હતી, એને સંસ્કાર અને શીલ સાથે નિસ્બત હતી. એટલીસ્ટ મારા જોવામાં એવા કોઈ આવ્યા જો આઈ જોવામાં આવ્યા નથી કે એર કન્ડિશન રૂમમાં બેઠા હોય અને આજુબાજુ બધું અતર છાટેલું હોય અને આપણે ઊભા થઈએ તો આપણને એમ થાય સી રીતે ઊભા થતા હશે, એટલું સોનું પહેર્યું હોય, કડા પહેર્યા હોય એવું આપણે. એટલે મેં નથી જોયું, જે પહેરે છે એની સામે વાંધો નથી અને પહેરે છે એ પવિત્ર હશે, પણ આમને તો સતત લોકોની વચ્ચે સાધારણ જીવન સાદું જીવન જીવતા જોયા છે. પણ પવિત્રતા એમાં કોઈ સમાધાન કર્યું નથી અને પવિત્રતાને બાહ્ય દેખાવો સાથે સંબંધ નથી. જ્યાં આત્મબળ પ્રગટે છે ત્યાં બાહ્ય દેખાવાની જરૂર છે રહેતી નથી. ગાંધીજીને એક પ્રાર્થના પોથીમાં એક ગીત બહુ સરસ હતું જે ગાંધીજીને બહુ ગમતું હતું, તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભાયા, રખે કદી તું ઉછી ના લેતો પારકી તેજને છાયા, કારણ ઈરે છાયા ઉડી જશે અને પડી રહેશે પડછાયા ઓરે ઓરે ઓ ભાયા. કારણ કે એ તો કોઈકનું આપેલું છે, કોકના તે વેણને વીણી વીણીને વીરા, મકરંદભાઈ લખે છે, ઉછી ઉધારા ન કરીએ એમાં તો કઈ સત્વ પ્રગટ જ નહીં થાય. કોકના તે વેણને વીણી વીણીને વીરા, ઉછી ઉધારા ન કરીએ, હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ, આ કોકના તે વેણને વીણી વીણીને વીરા, ઉછી ઉધારા ન કરીએ. એટલે આમણે જે પ્રગટ્યું એમના અંતરમાંથી પ્રગટ્યું અને એ સ્થિતિ આ મઢડામાં અમારા બોર્ડિંગના 8-10 વિદ્યાર્થીઓ તે ઓગસ્ટ મહિનામાં 7-8 મિનિટ રજામાં આવ્યા, જાણ કર્યા વગર આવ્યા. એટલે અમારા પિંગળસિંહ બાપુ અહીંયા એમ્બા બેઠા છે, એક આખી મેં એમને કહ્યું કે એક પેઢીની યાદ આવે, પિંગળસિંહ બાપુની યાદ આવે. એટલે એમણે એમના સ્વભાવ પ્રમાણે ખીજાણા કે આ નાના ગામમાં તમે ગમે ત્યારે આવો, જમવાના ટાઈમે આવો. બોર્ડિંગ વાળો જમવાના ટાઈમે જ આવે, એ છોકરાઓ એના સાક્ષી છે અને આજે પણ છે બધા, કે પૂરીઓ આઈમાં એ જાતે તળીને ખવડાવે એમને. અને પિંગળજીભાઈ થોડાક આગળ જાય એટલે કે પિંગળજી બાપુ ઠપકો આપ્યો, તમે ખાજો બરાબર. પિંગળજી બાપુ તો ઠપકો આપે, એમનો ઠપકો સાચો છે, પણ તમે એની ચિંતા ના કરતા, અત્યારે ખાજો તમે બરાબર. એટલે આ તેજ લાખ લાખ દીવડાના તેજથી તેજાળી, તેજાળી કેવી, લાખ લાખ દીવડાના તેજથી તેજાળી અને આત્મા ઉલાસે અતિથિને બાળી, માતાજી તારી મૂર્તિ મઢડામાં બાળી મેં મરમાળી, માતાજી તારી મૂર્તિ. આ બળદેવભાઈને તો એના ચારેય હાથ બળદેવભાઈ ઉપર હોવા જોઈએ, કારણ કે એ જાણે
મને એવું લાગે છે ઘણીવાર કે જયારે સૌજન્યને અને વિવેકને એમ થયું કે પૃથ્વી ઉપર આપણે માનવ દેહ ધરીએ તેથી બળદેવભાઈ નો જન્મ થયો. આવા માણસો હોય નહી. લાખ લાખ દીવડાના તેજ થી તેજાળી, હા આત્માના તેજે પૃથ્વી ઉજાળી. આત્માના તેજે રખે કદી તું ઉછી ના લેતો. આત્માના તેજે પૃથ્વી ઉજાળી, માતાજી તારી મૂર્તિ. ભાડિયા ખીમશ્રી માને ત્યાં ભાડિયા ગામ શોધતો શોધતો હું ગયો ગામમાં તો પહોંચ્યો. ગામમાંથી તલાટીને ગાડીને બેસાડ્યો. હું ડીડીયો હતો કચ્છમાં. મેં એને કીધું આ આપણે જવું છે ખીમશ્રી માની વાડીએ. વાલી બાપા મને કાયમ કે તમે જાઓ મુંદરા એક વાર ત્યાં ભાડિયા જજો તો વાડી હશે માં. એટલે વાલી બાપા સાથે વાત થઈ, શામળાભાઈ સાથે વાત થઈ, એક વાર હું ગયો ત્યાં. અગાઉ એક વખત મળેલો વાડીમાં વચ્ચે બેઠા હતા ને મોજથી. ઘણી વાર એનો ફોટો જોતા આઈ સોનભાઈમાં યાદ આવે એવી એમની દેહ ની એ પ્રકારની પ્રતિકૃતિ હતી. મેં એમને કહ્યું કે મારે 15-20 મિનિટમાં નીકળવું છે. એટલે મને કે આ તો રોટલો હમણાં હું કરી દઈશ તમને. તો મેં કીધું માં ચા કરો ને ચા પીને જતા રહીએ. મારે કે ના ના તમારે તો ઓફિસ વાળાને ક્યાં ઠેકાણા હોય તમારે ખાવા પીવાનું ક્યારે પડે. સાહેબ જાતે રોટલો ઘડી જાતે. આ તત્વ છે સાહેબ. દેજે ગરોગર ધીડિયું કે જેવી મોણી એ નાગલ માય. એક જગ્યાએ નહી સાહેબ. દેજે ગરોગર ધીડિયું જેવી મોણી એ નાગલ માય. અને એની સાથે નું અનુસંધાન અને એને બોલાવવાના. મોટી વાત મોટી તકલીફ પડે ત્યારે જ નહીં. અમારે વિજયદાનભાઈ મેળું, વિજયદાનભાઈ મેળું પાટણામાં એમના નાનાભાઈ હરુભાઈ એને એક સરસ વાત કરી કે ઠાણ બાપુ નાના હતા અને 16 વર્ષના હતા. પછી તો મોટા કવિ થયા અને મોટા ગજાના પુરુષ થયા. એમના મધુબાપુ એમના ફાધર એને વલભીપુર રાજની સાથે સંકળાયેલા, ખૂબ સારા સંબંધો. એટલે કોઈક કામ માટે કચ્છમાં મોકલવામાં એમણે જે 3-4 નામો નક્કી કર્યા એમાં ઠાણભાઈનું નામ નક્કી કર્યું. એટલે મધુબાપુને થયું કે રાજના કામે જવું જોઈએ, એમાં તો કઈ બેમત નહીં. પણ આ ઠારણની તો ઉંમર નાની ના, બહુ લાંબુ ગામતરું છે. કચ્છમાં જવાનું, કચ્છમાં જવું એટલે એ વખતે મને લાગે વિદેશથી વધારે લાગતું હશે. એટલે એને બીજે દી સવારે માતાજીની પ્રાર્થના કરી ત્યારે જુઓ સહજ, જે મેં ગણભાઈ કહ્યું ને કે આમને કવિતાઓ એમના લોહી સાથે ઉછળતી હતી. એટલે એને માતાજીને પ્રાર્થના કરી સાહેબ કે ગામતરું 80 ગાઉનું. માતાજીને કહ્યું એમને કે આ ગામતરું 80 ગાઉનું અને આ તો અનહદ આગું આય. આ તો ક્યાંનું ક્યાં જવાનું. માટે માટે ઠારણને તું સાચવજે. બેહદ જેતભાઈ, હે જેતભાઈ માં અમારી હદમાં તમે સાચવીએ પણ ત્યાં તમારી હદ જ નથી. પણ તું બેહદ છો એટલે અમારી હદની બહાર ઠારણ નીકળે તે તું એનું ધ્યાન રાખજે. ઠારણને તેથી તું સાચવજે. બેહદ જેતભાઈ. આ જે તત્વ છે અહીંયા હમણાં જ અંબાદાનભાઈ વાત કરી, દાદબાપુ એક પાસેથી મેં સાંભળેલી કે કોઈ હરિજનની દીકરીને પ્રસૂતિને કારણે તકલીફ હતી તો એને આઈમાં કીધું પહેલા આને ગાડીમાં બેસાડો ને આપણે તો દાદા પછી ચૂકી જઈશું, તો કાલે જઈશું નહીં જઈએ અમદાવાદ, પણ પહેલા આ દીકરીને હોસ્પિટલ પહોંચાડો. અમારે બાલામામા બાલાભાઈ વરસરાની દીકરી છે અહીંયા હાજર પુષ્પાબેન, એ મને કહેતા હતા કે
અઢીસો પોણા ત્રણસો વચ્ચેનો સમયગાળો અને દેરડીમાં આ જાનભાઈએ જે વાવ ગળાવી એમાં એને કહ્યું કે પાણી તો અઢારે વર્ણ ભરશે ભાઈ, આમાં પાણીમાં કોઈ પ્રતિબંધ હોય નહીં કે આ અમુક વરણ ભરે ને અમુક ન ભરે એ વાત ચાલે નહીં. અને એનો વિરોધ એમના દીકરાઓ સહિતના લોકોએ કર્યો, ઘરમાંથી જ વિરોધ થયો. એને કહ્યું જેનો વિરોધ હોય એનો વિરોધ, બાકી અહીં તો અઢારે વરણ પાણી ભરશે. એટલે સમત્વ ભાવ, વૈશ્વિક ભાવ એ આ તત્વમાં દેખાય છે. આ જે તત્વ છે એ આ મઢડામાં પ્રગટ થયું. કાળી અંધારી કાંઈ સૂજે નહીં અને વર્ણ માથે પડી રાત, એમાં જીવતી જાગતી જોતે મઢડા ટીંબે અને તું તો આઈ ઉગી પ્રભાત, લાખાશીર લોબડી આળી અને ભજા તોય ભળિયા વાળી. અને એનું પરિવર્તન તો જુઓ, પરિવર્તન આજે દેખાય છે. મારે અમદાવાદમાં દીકરીઓનું સન્માન કરવાનું હતું, લોકો કંઈક 20 થશે ને 22 થશે, પછી લિસ્ટ કરતા ગયા તો લિસ્ટ લાંબુ જ થતું ગયું. એ એક વ્યક્તિ એની પાછળ એનું લોહી રેડ્યું એના કારણે, નહી તો આ બનત જ નહીં. માળી ત્યાં તો ખારા રે ખેતરડાને ખેર્યા, માળી ત્યાં તો ખારા રે ખેતરડાને ખેડ્યા, માળી એમાં આજ લીલી રે બોલા તું લે રે જાય. આવો પ્રતિભાઈ, આવો જીતુભાઈ, સોરી હમણે કવિ જાડને આપણે યાદ કરતા હતા. એમના પુત્ર તો ખરા જ, પણ પિતાના રસ્તે સાહિત્યકારોના રસ્તે ચાલી અને એક મુઠી ઉંચેરું જેમનું નામ છે એવા ભાઈ જીતુભાઈ કવિદાદના દીકરા આપણી વચ્ચે છે. તમે વધારે વધારવાના લાયક માણસ, હજી વધાવો. તો આ તત્વની ઉપાસના આજે આપણે કરીએ ત્યારે એની સાથે સાથે એમણે જો કોઈ લક્ષ્મણ રેખા દોરી હોય તો એ ધ્યાનમાં રાખીએ અને એનું પાલન કરીએ તો એમની તો ખબર નથી પણ આપણને ફાયદો જરૂર થાય. મારી તારી આણ છે રામની રેખા અને આગળ રાવણ ઉભો, માળી તારા લીટાને લોપીને કોઈ જાશે તો એમાં કોઈ રોકશે નહીં પણ તો જાનકીના જોખમ થશે. એટલે એ રેખાની મર્યાદામાં રહીને જીવવાનો આ જગદંબાના આશીર્વાદ આપણને મળે એવી પ્રાર્થના સાથે. અને અહીંયા જેમને લોકસાહિત્યમાં જેમને સાંભળવા, જેમની સંસ્કારની વાત સાંભળવી, એ મને તો હંમેશા એક લાવા જેવું લાગ્યું છે. એવા બધા ભીખુદાનભાઈ ને એ લોકો અહીંયા બેઠા છે એટલે આપણને મોજ કરાવશે. તમને બધાને અભિનંદન, તમારો બધાનો ખૂબ આભાર, ધન્યવાદ. એક ઉલ્લેખ કરવાનો રહી ગયો કે અહીંયા હેમ્બા કરીને એક જે બેન કામ કરે છે એની વાત આવી, અહીં મઢડામાં કામ કરે છે. આ માતાજીના જે સ્વાર્પણની વાત છે એમાં એક સ્વાર્પણમાં એક આ નામ યાદ કરવા જેવું છે એટલે એનો ઉલ્લેખ કર્યો. ખૂબ આભાર. Muchas gracias.
Thank you.